જામનગરની સાધના કોલોનીમાં ગેટ નંબર 3 પાસે આવેલ ઇમારતમાં થોડે દિવસે લૂંટ થતાં ચકચાર મચી ગઈ છે. ઇમારતમાં ચોથા માળે અગાસી પર આવેલ એક રૂમમાં રહેતા વૃદ્ધાને ગળે ડૂચો દઈ લૂંટારૂઓ ઘરેણાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. અંદાજે રૂપિયા 1.5-2 લાખના ઘરેણાની લૂંટનું અનુમાન છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પીડિત વૃદ્ધાનું નિવેદન લઈ પોલીસે લૂંટારૂઓને પકડવા તપાસ આરંભી છે. નોબટ ડિજિટલના માધ્યમથી તમારા વ્યવસાયનું ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરી તમારી ઓળખને બ્રાન્ડ બનાવો. નોબટ યુટ્યુબ ચેનલ કે જેના 28,000થી વધુ સબસ્ક્રાઇબર્સ છે ત્યાં વિડીયો પ્રમોશન કરો, અથવા નોબટનું ફેસબુક પેજ કે જેના પર 45,000થી વધુ ફોલોઅર્સ છે, અથવા ઇન્સ્ટાગ્રામ જેમાં 8,000થી વધુ ફોલોઅર્સ છે અને વેબસાઇટ કે જેના 20,00,000થી વધુ વિઝિટર્સ છે ત્યાં આપની એડવર્ટાઇઝ કરો, અથવા નોબટના વોટ્સએપ ગ્રુપ કે જેમાં 15,000થી વધુ મેમ્બર્સ છે ત્યાં સુધી આપની જાહેર ખબર પહોંચાડવા અમારો સંપર્ક કરો. કોરોનાના કેસોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોવાનો સંકેત આપે છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 69 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 22 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કુલ 91 કેસ નોંધાયા છે. શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી આજે કોરોનાના 67 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ કોરોનાના દર્દીઓના મૃત્યુનો સિલસિલો ફૂલ સ્પીડમાં યથાવત છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 17 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્ય સરકાર કોરોના મુદ્દે નિષ્ફળ ગઈ હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. આજે જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે શહેર કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિતના આગેવાનોએ કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન પંજાના નિશાનવાળા માસ્કનું વિતરણ કર્યું હતું. તાજેતરમાં રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે કોરોના સંક્રમણ સમીક્ષા કરી જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વૈકલ્પિક સારવાર તરીકે આયુર્વેદિક તથા હોમિયોપેથિક સારવાર સેવા શરૂ કરવાનું સૂચન કર્યું હતું, જેને પગલે આજથી જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોરોનાના દર્દીઓ માટે આયુર્વેદિક તથા હોમિયોપેથી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કમિશનર સતીશ પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ VC અનુપ ઠાકર તથા જીજી હોસ્પિટલના હોદ્દેદારોની હાજરીમાં કલેક્ટર રવિશંકરે આ સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું.